કાજલ ઓઝા એક લેખિકા છે અને આઈ વોટ કિશની કારણ કે પછી ડોટ 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 આ છે આ છે આ છે આ છે. તમે મને કહો તમે શું શું છો? હું એક્ટિંગ કરું છું. મારી એક ફિલ્મને હમણાં સાઉથ ઇસ્ટ એશિયામાં એઝ અ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો, હૃદયનાથ ગારેખાનની ફિલ્મને. લખું છું, માં છું, પત્ની છું સંજયની, દીકરી છું મારા પપ્પાની. આઈ થિંક રાઇટર ઇઝ ધ રાઇટ ફોકસ કે જે હું હવે મારી જાતમાં શોધી શકી છું. કૃષ્ણ અવતાર અન્ય અવતારો કરતાં કંઈક અલગ છે. કોઈએ પણ શ્રી કૃષ્ણને માનવના રૂપની કલ્પના નથી કરી. જો કે અમદાવાદના જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી ભાષામાં કૃષ્ણાયન નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં અત્યાર સુધીની કથાઓ કરતાં કૃષ્ણને અલગ જ રીતે દર્શાવવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણને ઈશ્વર નહીં પરંતુ એક માનવની દ્રષ્ટિએ જોવામાં આવ્યા છે અને આ રહસ્ય ભરી વાત વિશ્વમાં પહોંચાડવા અંગ્રેજી આવૃત્તિ પણ પ્રકાશિત થઈ છે. મેં કૃષ્ણ કો હમે ઇન્સાન કે રૂપ મેં દેખા હૈ, કહીં વો અવતાર નહીં હૈ, કહીં વો ભગવાન નહીં હૈ, કહીં વો મિરેકલ નહીં કર રહે હૈ, કહીં કુછ નહીં કર રહે હૈ. હમ સિર્ફ યે કહે રહે હૈ કે એક ઇન્સાન કી બાત હૈ જિસને અપની જિંદગી કો કિસ તરહ સે જિયા, વો એક બાર પીછે મુડકર દેખતા હૈ ઓર ઉસી કી યે કથા હૈ. ઓડિયો ઉપર સચવાયેલી, સીડી ઉપર સચવાયેલું પુસ્તક લેખકના પોતાના અવાજમાં, મને લાગે છે કે એ લેખકના અવાજની સાથે સાથે મોટું આર્કાઇવલ છે. હું હંમેશા એવું માનું છું કે એક સુપર પાવર છે જે નારંગીની અંદર ચીરીઓ ગોઠવે છે, જે નારિયેળની અંદર પાણી ભરે છે, જે કોઈક એવો પાવર છે જે આપણી બહાર છે. અને પછી ધીરે ધીરે એવું કે લખાતું ગયું ત્યારે એમ થયું કે ના, પાવરફુલ ડેફિનેટલી, પણ હ્યુમન મારી નજીક. નરસિંહ મહેતાના સંવાદોને દર્શકોએ તાલીઓ પાડીને વધાવ્યા હતા. કે નરસિંહ મારે લખવું છે એનું એકમાત્ર કારણ, મેં ઓલમોસ્ટ સલીલને સામેથી અપ્રોચ કરેલો કે મારે લખવું છે, અને એનું એકમાત્ર કારણ એ કે મને હંમેશા એવું લાગ્યું છે કે શ્રદ્ધા જો માણસમાં રોપી શકાય તો બાકીનું બધું આપોઆપ થતું હોય છે. તો આપના મંતવ્ય શું છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર, લગ્નેતર સંબંધો જે છે એ હોવા જોઈએ, ના હોવા જોઈએ? એક સ્ત્રી જ્યારે એક્સ્ટ્રા મેરિટલ વિશે બોલે ને ત્યારે આમ બહુ ચટપટું થઈ જાય, ઇન્ટરેસ્ટિંગ બની જાય આખી વાત. એટલા માટે કે સ્ત્રીઓને બહુ બોલ્ડ અભિપ્રાય આપવાની છૂટ હજી આજની તારીખે સમાજે નથી આપી. પણ હું અંગત રીતે એવું માનું છું કે આ એક્સ્ટ્રા શબ્દ છે ને એ જ નકામો છે. પછી એટલે બાપ આ દાગીનાથી હમણાં તો દેવું ચૂકવાઈ જશે, પણ આપણે એવો કઈ વિચાર કરવો જોઈએ જેમાં દેવું ચૂકવાય ને થોડી બચતે થાય.
તો મારી પેલી બે જૂની બંગડીઓ છે એ પોલિશ કરાવીને માયાને આપી દઈએ. કઈ પેલી 8 તોલાની છે? હા, એનો જૂનો ઘર છે ને તે માયાને બહુ પસંદ છે અને એની નાની માની આપેલી છે. તો એટલે મારી મમ્મીએ મને આપી અને હું માયાને આપવા ઈચ્છું છું. એટલે એક કામ કરો, તમારા સોની પાસે પોલિશ કરાવી. મમ્મી, આટલું બધું તમે કર્યું છે તો હવે પોલિશ પણ તમે જ કરાવી દો. આમ કેમ બોલો છો દીકરા? અરે બેન ને દીકરીને તો જેટલું આપી એટલું ઓછું છે. યા, આમ પણ માયા બેન ને તો જેટલું આપી એટલું ઓછું જ પડે. શેફાલી, તમને તમારા ભાગનું સોનું તો આપી દીધું છે ને? ખરી વાત છે મમ્મી, પણ તહેવારો માત્ર માયા બેન માટે જ આવે છે.